गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? चलो आजे आपणे धोरण 7 विषय अंग्रेजी ग्रामर सेम 2 तीन चेप्टर 1 बराबर लेक्चर 1 नी अंदर आपणे चेप्टर 1 ना समझूती में आपणे 1 टू 4 टॉपिक जोया। आजे आपणे WH वाला क्वेश्चन केवी रीते बनावाय ते आपणे लेक्चर 2 માં જોશું। ચાલો આજે આપણે લેક્ચર 2 સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં પ્રશ્નો અને તેના ઉત્તરો આપણે જોશું। હવે હુ વડે વાક્ય બનાવો છો, WHO હુ એટલે કોણ। હુ વડે વાક્ય બનાવી છે તેમાં ડુ કે ડઝ કંઈ જ વપરાતું નથી, બરોબર છે। હુ રાઇટ્સ અ પોયમ, હુ એટલે કોણ, રાઇટ્સ એટલે લખે છે, પોયમ એટલે કવિતા, બરોબર। કવિતા કોણ લખે છે? હવે એનો આન્સર છે કે આરતી લખે છે, તો હુ નીકળી જશે, હુની જગ્યાએ શું આવશે તો કે આરતી, આરતી રાઇટ્સ અ પોયમ। જો એ આરતી છે એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે કે આરતી એક જ છે, બરોબર, એટલે કે બરોબર। તો તેની સાથે આ રાઇટ છે ક્રિયાપદનું મૂળરૂપ છે, માટે ક્રિયાપદના મૂળરૂપની પાછળ એસ પ્રત્યે લાગેલો છે। પણ જો આરતીની જગ્યાએ વી હોત, આઈ હોત, યુ હોત, ધે હોત કે એન્ડ સાથે જોડેલા કોઈ પણ બે નામ હોત તો રાઇટ છે એની પાછળ એસ કે એસ પ્રત્યે લાગત નહીં, તો માત્ર ને માત્ર રાઇટ લાગત, બરોબર। હુ રાઇટ્સ અ પોયમ, એટલે પોયમ એટલે કે કવિતા, કવિતા કોણ લખે છે તો કે આરતી લખે છે, એટલે હુની જગ્યાએ આરતી લખવાનું બાકી, જેમ છે એમ જ કે આરતી રાઇટ્સ અ પોયમ એટલે કે આરતી કવિતા લખે છે। આ હતું સિંગ્યુલર એટલે કે એક વચન। હવે આપણે પ્યુરલનું સેન્ટેન્સ જોશું એટલે કે બહુવચનનું વાક્ય જોશું કે ધ ચિલ્ડ્રન રાઇટ અ પોયમ। જોયું વિદ્યાર્થી મિત્રો, ચાઇલ્ડ એટલે બાળકને, ચિલ્ડ્રન એટલે બાળકો, તો બહુવચન થઈ ગયું, તો બહુવચન હતું તો શું આવ્યું, રાઇટનું રાઇટ આવ્યું, રાઇટની પાછળ એસ કે એસ લગાડેલો નથી। તો સમજાય છે તમને કે જ્યારે સેન્ટેન્સ એક વચનમાં હોય એટલે કે સિંગ્યુલરમાં હોય ત્યારે ક્રિયાપદના મૂળરૂપને અંતે એસ કે એસ પ્રત્યય લાગે છે, પણ જ્યારે સેન્ટેન્સ બહુવચનમાં એટલે કે પ્યુરલમાં હોય ત્યારે ક્રિયાપદના મૂળરૂપને અંતે એસ કે એસ પ્રત્યે લાગતો નથી। ધ ચિલ્ડ્રન રાઇટ અ પોયમ આ બહુવચનનું છે, બરોબર, એટલે કે બાળકો કવિતા લખે છે। હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 જોશું। એક્ઝામ્પલ નંબર 2, હવે એમાં શેના વડે સેન્ટેન્સ બનાવેલું છે તો કે વોટ વડે બનાવેલું છે, શેના વડે, વોટ વડે, અને વોટ એટલે શું થાય તો કે શું એવું થાય, વોટ એટલે શું, જો વોટ સાથે ડઝ વપરાણું છે, છે બરાબર, પણ હુ સાથે ડુ કે ડઝ કંઈ જ આવે નહીં, પણ હા વોટ હોય, વેર હોય, વેન હોય, બરાબર, વીચ હોય તો તેની સાથે ડુ કે ડઝનો ઉપયોગ થશે। જો સિંગ્યુલર ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ આવે, અને બહુવચન હોય તો ડુ આવે। હવે વેર ડઝ અનિલ, અનિલ છે એક જ છે, જુઓ છે ને, એટલે એને ત્રીજો પુરુષ એકવચન કહેવાય, માટે અહીંયા શેનો ઉપયોગ થયો કે ડઝનો ઉપયોગ થયો છે। જ્યારે ડુ કે ડઝનો ઉપયોગ કરી છે ત્યારે ક્રિયાપદના મૂળરૂપને અંતે એસ કે એસ પ્રત્યે લાગતો નથી, પણ માત્ર ને માત્ર ક્વેશ્ચનમાં। આન્સરમાં તો ત્રીજો પુરુષ એકવચન હોય તો જ્યારે તમે તેનો આન્સર એટલે કે રિપ્લાય આપો છો ત્યારે તો ક્રિયાપદના મૂળરૂપને અંતે એસ કે એસ પ્રત્યે લાગે છે, અહીંયા વર્ક હતું તો એ ક્વેશ્ચન હતો કે વેર ડઝ અનિલ વર્ક, એટલે કે અનિલ ક્યાં કામ કરે છે, પ્રશ્ન પૂછતા હતા। હવે આન્સર આપે છે, બરાબર, એટલે અનિલ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડઝ નીકળી જાય છે, એટલે વર્કનું વર્ક્સ, અનિલ વર્ક્સ ઇન અ સ્કૂલ, કે અનિલ એક શાળામાં કામ કરે છે, સમજાય છે। ત્યારબાદ એમાં ને એમાં બીજું સેન્ટેન્સ, આપણે ત્રીજું સમજાવવા માંડી, સોરી આપણે બીજું સમજાવવાનું હતું, જો વોટ, વોટ ડઝ ભરત પ્લે, વોટ એટલે શું, ભરત એટલે ભરત, પ્લે એટલે રમે છે, ભરત શું રમે છે, બરાબર, ભરત છે એ સિંગ્યુલર છે, ત્રીજો પુરુષ એકવચન છે, માટે જ્યારે આપણે રિપ્લાય આપીએ છીએ ત્યારે પ્લેનું પ્લેઝ, એટલે કે ભરત પ્લેઝ ફૂટબોલ, એટલે કે ભરત ફૂટબોલ રમે છે। પછી વોટ ડુ ધ બોઇઝ લર્ન, હવે અહીંયા બોઇઝ BOYS બોઇઝ બહુવચન છે, બહુવચન હતું તો શું આવ્યું, ડુ, ભરત સિંગ્યુલર એકવચન હતો એટલે ડઝ વપરાણું, બરાબર,
અહીંયા બોયઝ બહુવચન છે માટે વોટ સાથે ડુ વપરાણું કે વોટ ડુ ધ બોયઝ લર્ન. લર્ન એટલે શીખવું, અને બોયઝ એટલે છોકરાઓ. છોકરાઓ શું શીખે છે? તો પેલા ધ બોયઝ, ધ બોયઝ હવે બહુવચન છે એટલે લર્નનું લર્ન જ રહેશે, બરાબર. પણ જો બોયઝની જગ્યાએ ભરત હોત તો લર્નનું લર્ન્સ થાત, પણ બોયઝ બહુવચન છે એટલે લર્નનું લર્ન. ધ બોયઝ લર્ન સંસ્કૃત, છોકરાઓ સંસ્કૃત શીખે છે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 3. વેર ડઝ અનિલ વર્ક? વેર એટલે ક્યાં, અનિલ એટલે અનિલ, વર્ક એટલે કામ, ડઝ એટલે કરે છે. અનિલ ક્યાં કામ કરે છે? તો પહેલાં આપણે અનિલ લખવાનું. અનિલ ત્રીજો પુરુષ એક વચન છે એટલે વર્કની પાછળ એસ લાગશે, એટલે વર્કનું વર્ક. આ વર્ક છે તેને ક્રિયાપદનું મૂળરૂપ કહેવાય. ત્રીજો પુરુષ એક વચનમાં ક્રિયાપદના મૂળરૂપને અંતે એસ કે એસ પ્રત્યે લાગે છે. અનિલ વર્ક્સ ઇન અ સ્કૂલ, એટલે કે અનિલ એક શાળામાં કામ કરે છે. વેર ડુ ધે લીવ? વેર એટલે ક્યાં, ધે એટલે તેઓ, અને લીવ એટલે રહે છે. તેઓ ક્યાં રહે છે, બરાબર. ટી એચ ઈ વાય ધે આવ્યું, ધે એટલે બહુવચન છે માટે અહીંયા શું વપરાણું, તો કે ડુ વપરાણું, બરાબર છે. એટલે કે વેર ડુ ધે લીવ, તેઓ ક્યાં રહે છે, તો કે ધે બહુવચન છે એટલે લીવનું લીવ જ રહેશે. જો એક વચન હોત તો લીવનું લીવ થઈ જાત. ધે લીવ ઇન રાજકોટ, તેઓ રાજકોટ રહે છે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 4 જોશું, બરાબર. હવે આપણે વેન, વેનનો અર્થ થશે ક્યાં, બરાબર. વેનનો અર્થ ક્યારે અથવા જ્યારે થાય. જો સેન્ટેન્સની વચ્ચે વેનનો ઉપયોગ થતો હોય તો એનો અર્થ એવો થાય કે જ્યારે, પણ કોઈપણ સેન્ટેન્સની શરૂઆતમાં વેનનો ઉપયોગ થતો હોય તો એનો મિનિંગ થાય ક્યારે. એટલે કે વેન ડઝ રેખા કમ હોમ, વેન ડઝ રેખા કમ હોમ. વેન એટલે ક્યારે, રેખા એટલે રેખા, કમ એટલે આવશે, હોમ એટલે ઘરે. રેખા ઘરે ક્યારે આવશે, અથવા તો રેખા ક્યારે ઘરે આવે છે? તો રેખા ત્રીજો પુરુષ એક વચન છે માટે કમનું કમ્સ પાછળ એસ લાગશે, બરાબર. રેખા ત્રીજો પુરુષ એક વચન એટલે કે સી આવે ને, બરાબર. તો કમનું કમ્સ એટલે કે રેખા કમ્સ હોમ. હવે એ સમય છે કે 5:00 એટલે કે 5 વાગે, રેખા 5 વાગ્યે ઘરે આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. વેન ડુ ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ? વેન એટલે ક્યારે, બરાબર. ચિલ્ડ્રન, ચિલ્ડ્રન એટલે બાળકો, બહુવચન થઈ ગયું, પ્યુરલ થઈ ગયું. તો શું વપરાણું છે, ડુ વપરાણું છે. શું વપરાણું છે, ડુ. વેન ડુ ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ, બરાબર. વેન એટલે ક્યારે, ચિલ્ડ્રન એટલે બાળકો, ગો એટલે જશે, અને ટુ સ્કૂલ એટલે કે શાળાએ. બાળકો ક્યારે શાળાએ જાય છે, બરાબર. હવે ચિલ્ડ્રન બહુવચન છે માટે ગોનું ગો જ રહેશે. જો એક વચન હોત તો ગોનું ગો જ થઈ જાત, પણ બહુવચન છે એટલે ગોનું ગો. ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ એટ 7 AM. ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ એટ 7 AM. ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ એટ 7 AM. એટલે કે બાળકો સવારે 7 વાગ્યે શાળાએ જાય છે. બાળકો 7 વાગ્યે શાળાએ જાય છે, પાછળ AM છે એટલે સવારે, અને PM હોય તો બપોરે. રાતના 12 વાગ્યા પછીથી બપોરના 12 વાગ્યા સુધી AM હોય, અને બપોરના 12 વાગ્યા પછીથી રાતના 12 વાગ્યા સુધી PM હોય. AM એટલે સવારે અને PM એટલે સાંજે. ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ એટ 7 AM, એટલે કે બાળકો 7 વાગ્યે શાળાએ જાય છે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 5 જોશું, બરાબર. ડઝ રાજ પ્લે ચેસ?
કોઈ પણ વાક્યની શરૂઆતમાં ડુ હોય, ડઝ હોય, વોટ હોય, ઇઝ હોય, આર હોય, અને આપણે એનું ટ્રાન્સલેશન કરીએ તો પહેલાં શું એવું વચાય કે ડઝ રાજ પ્લે ચેસ, કે શું રાજ ચેસ રમે છે? તો કે યસ હી પ્લેઝ ચેસ, એટલે કે હા તે ચેસ રમે છે. બરાબર, રાત્રિ જો પુરુષ એક વચન છે માટે પ્લેનું પ્લેઝ, પણ જો ડૂ અને ડઝ વડે પ્રશ્ન પૂછે છે ત્યારે ક્રિયાપદના મૂળરૂપને અંતે એસ કે યસ પ્રત્યે લાગતો નથી. એટલે જ્યારે પણ આપણે ડબલ વેચવાળા ક્વેશ્ચન બનાવીએ ત્યારે આપણે તેમાં ક્રિયાપદના મૂળરૂપને અંતે આપણે એસ કે યસ પ્રત્યે લગાડવાનું નહીં. બરાબર છે, પણ હા રિપ્લાય આપીએ અને જો ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદના મૂળરૂપને અંતે એસ કે યસ પ્રત્યે લાગશે. અહીંયા હી હતું એ ત્રીજો પુરુષ એક વચન હતો માટે પ્લેનું પ્લેઝ થઈ ગયું, યસ હી પ્લેઝ ચેસ, હા તે ચેસ રમે છે. ઓર ઓર નોર શું થાય? અથવા યસ હી ડઝ, આ શોર્ટ કહેવાય. બરાબર, અને આ ફૂલ ફોર્મ કહેવાય, ફૂલ સેન્ટેન્સમાં આન્સર કહેવાય, શોર્ટ આન્સર કહેવાય કે યસ હી ડઝ, એટલે કે હા તે ચેસ રમે છે. હવે નોમાં યસમાં જવાબ આપી તેને હકાર વાક્ય કહેવાય, નોમાં જવાબ આપી તેને નકાર વાક્ય કહેવાય. નો હી ડઝન્ટ પ્લે ચેસ, આને પૂરા વાક્યમાં કહેવાય. નો હી ડઝન્ટ પ્લે ચેસ, એટલે કે ના તે ચેસ રમતો નથી, અથવા તો નો હી ડઝન્ટ, એટલે કે ના તે ચેસ રમતો નથી. હવે આપણે એક્ઝામ્પલ નંબર 6 જોશું. ડુ ધ ચિલ્ડ્રન રીડ બુક્સ, ડુ ધ ચિલ્ડ્રન રીડ બુક્સ. કોઈ પણ વાક્યની શરૂઆતમાં ડુ, ડઝ, વોટ, વેર, વેન, હુ, ઇઝ, એમ, આર આવે એટલે એને શું વચાય? શું એમ વચાય? ચિલ્ડ્રન એટલે બાળકો, રીડ એટલે વાંચે છે, બુક્સ એટલે પુસ્તકો. શું બાળકો પુસ્તકો વાંચે છે? તો ચિલ્ડ્રન બહુવચન છે એટલે યસ કે નોમાં આન્સર આપીએ ત્યારે બહુવચન હોય ત્યારે ધે વાપરવાનું. બરાબર, કોઈ નર જાતિનું નામ હોય એટલે કે કોઈ છોકરાનું નામ હોય તો એચી હી વાપરવાનું, છોકરીનું નામ હોય તો એસ એચી સી વાપરવાનું, અને પશુ પક્ષી પ્રાણી કે નિર્જીવ વસ્તુ હોય તો આઈટી ઈટ વાપરવાનું. એટલે આ ચિલ્ડ્રન બહુવચન છે માટે શેનો ઉપયોગ થશે? તો કે ધેનો ઉપયોગ થશે. યસ ધે રીડ બુક્સ, એટલે કે હા તેઓ પુસ્તકો વાંચે છે. હવે એને શોર્ટમાં લખીએ તો યસ ધે ડુ, એટલે કે હા તેઓ વાંચે છે. હવે એને નોમાં, નો ધે ડોન્ટ, ડુનું શું થઈ ગયું? ડોન્ટ, ડઝનું ડઝન્ટ અને ડુનું ડોન્ટ. નો ધે ડોન્ટ રીડ બુક, કે ના તેઓ પુસ્તકો વાંચતા નથી. નો ધે ડોન્ટ રીડ બુક્સ, કે ના તેઓ પુસ્તકો વાંચતા નથી. નો ધે ડોન્ટ એટલે કે ના તેઓ પુસ્તકો વાંચતા નથી. હવે આપણે તેનો નિયમ જોઈ લઈએ કે હુ સિવાયના બધા જ પ્રશ્નાર્થ વાક્યોમાં સહાયકારક ક્રિયાપદ ડઝ અથવા તો ડુનો ઉપયોગ થાય છે. હુમાં ડઝ અને ડુનો ઉપયોગ ન થાય. હુ સાથે હંમેશા ત્રીજો પુરુષ એકવચનમાં જ ક્રિયાપદ હોય છે, પણ તેનો ઉત્તર એકવચન અથવા બહુવચનમાં હોય છે. હુ સાથે તમને જે પ્રશ્ન પૂછવામાં આવે, બરાબર, તેમાં ત્રીજો પુરુષ એકવચનમાં જ ક્રિયાપદ હોય, પણ આપણે એનો આન્સર આપીએ તો એકવચનમાં પણ હોઈ શકે અને બહુવચનમાં પણ હોઈ શકે. ડૂ પ્લસ નોટ, બરાબર, તેને ડોન્ટ લખાય, અને ડઝ પ્લસ નોટ એટલે કે ડઝન્ટ. ડુ નોટ એટલે કરતા નથી, ડઝ નોટ એટલે કરતા નથી. ડૂની સાથે નોટ જોડો એટલે ડોન્ટ થઈ જાય, ડઝની સાથે નોટ જોડો એટલે ડઝન્ટ. ડુ નોટ એટલે કે ડોન્ટ, ડઝ નોટ એટલે કે ડઝન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામર ચેપ્ટર 1, બરાબર, તેની સમજૂતીમાં તેનો લેક્ચર 1 અને લેક્ચર 2 જોયો. હવે આપણે લેક્ચર 3ની અંદર તેની એક્સરસાઇઝ જોશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું.